નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય હિન્દી ભાગ 14 અમ અથવા અન. આપણે આજે અને માથે મીનનું અમ અન પણ કહી શકીએ છીએ. પડો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. અ વત્તા માથે મીનનું અન અથવા અમ પણ કહી શકીએ. તો અમ અન આપેલો છે, એમાં રંગ પૂરવાનો છે. તો આપણને અહીં આપ્યું છે અંગુર, અંગુર અ ન. તો શું આવે છે? અને માથે મીંડું અ ન ગુર ન દો આવે તો અંગુર બને. અંગુર એટલે દ્રાક્ષ, અંગુર એટલે દ્રાક્ષ. અંડા, અંડા એટલે ઈંડું, અંડા. તો શું બોલાય છે? અનડા. તો આપણે અંડા બોલીએ છીએ ને, તો એમાં અડધો ન બોલાય છે માથે મીંડુંનું. ન પણ આવે અને મ પણ આવે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અંબા, અંબા. તો અંબામાં માથે મીંડું મૂકીએ છીએ તો મ બોલાય છે. અંબા બોલીએ એટલે મ બોલાય છે ને અડધો. એવી રીતે ન પણ વપરાય છે અને મ પણ વપરાય છે. અંડા અને અંગુર, અંબા એ શબ્દમાં અ ન અને મ વપરાય છે. એ તમારે ધ્યાન રાખવાનું કે શબ્દ કેવી રીતે બોલાય છે, કે મ આવે છે કે ન, એનું ધ્યાન રાખવાનું તમે શબ્દ બોલો એટલે. અહીંયા પણ અને માથું માથે અ અને અને માથે અ લખવાનું છે. અહીંયા પેન્સિલ વડે સારા અક્ષરે ગૂંડવાનું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પઢો ઓર લીખો, વાંચો અને લખો. અને માથે મીંડું અન, અન 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 કરીશું. અહીંયા આપણને આપે છે ટપકા, એને આપણે પેન્સિલ વડે ગૂંટવાનું છે. અને બાજુમાં અહીં ચાર ખાના આપ્યા છે, એને પણ અને માથે મીંડું અન 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 લખીશું. નીચે પણ એવી રીતે જ લખવાનું છે. નીચે પણ ઉપર લખ્યું એ પ્રમાણે જ અહીંયા લખવાનું છે. આગળ જોઈએ. અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. ક વત્તા માથે મીંડું બરાબર કમ, કન, કમ, કન પણ કહી શકીએ છીએ. કમ, ખમ, ગમ, ખમ, ચમ એવી રીતે આપણે બોલી શકીએ છીએ. તો આપણે કને માથે મીંડુંથી શ્રને માથે મીંડું સુધી આપણે અહીંયા કક્કો લખવાનો છે. આપણે આગળ જોઈ ગયા એવી રીતે જ અહીંયા લખવાનું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણે કેવી રીતે લખતા હતા? અહીંયા કને માથે મીંડું કમ, કન, કન આપણે લખશું, તે અહીંયા સ્વને માથે મીંડું સ્વ સુધી આપણે લખીશું સારા અક્ષરે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો અને લખો. મેં તમને કીધું તું અંબા, અંબા. તો અમબા, મ બોલાશે એ અડધો. શું બોલાશે? મ. તો અંબા એટલે અંબેમાં. અંબા નામ પણ હોય છે એમ. અંબા, અંબા, અંબા લખીશું અહીંયા ત્રણ વાર. મંદિર, મંદિર. તો શું બોલાય છે? ન બોલાય છે. મંદિરમાં શું બોલાય છે? ન. આપણે બોલીએ મંદિર તો ન બોલાય છે ને. તો એ આપણે લખીશું મંદિર એટલે મંદિર. તો અહીંયા લખીશું ત્રણ વાર આપણે મંદિર, મંદિર, મંદિર. અહીંયા ગૂંટવાનું છે. હંસ, હંસ. તો ન બોલાય છે ને. તો અહીંયા આપણે લખીશું હંસ, હંસ, હંસ એટલે હંસ જ થાય. ગંગા, ગંગા મેં ન બોલાય છે. ગંગા તો એમાંય ન બોલાય છે. તો આપણે ગંગા એટલે ગંગા. નદી પણ હોય છે ગંગા અને નામ પણ અમુકના હોય છે ગંગા. તો અહીંયા આપણે ત્રણ વાર લખીશું ગંગા, ગંગા, ગંગા. બંદર, બંદર એટલે શું થાય? વાંદરો. બનદર, આખું વાક્ય આપણે આવી રીતે વાંચીએ તો બનદર તો ન બોલાય છે ને. તો બંદર એટલે વાંદરો. તો આપણે એ ત્રણ વાર લખીશું બંદર, બંદર. પતંગ, પતંગ તો ન બોલાય છે ને. તો એવી રીતે વાંચીએ એટલે તમને ખબર પડી જશે ન આવે છે કે મ. તો અહીંયા આપણે ત્રણ વાર લખીશું જે આગળ લખી એવી રીતે. પતંગ, પતંગ, પતંગ. તિરંગા, તિરંગા તો એ આમાં પણ ન બોલાય છે.
ખાસ કરીને ન શબ્દ જ આવે છે, મ અમુક જગ્યાએ જ આવતો હોય છે. તો તિરંગા, ર ઉપર માથે મીઠું ન બોલાય છે ને, તો તિરંગા એટલે આપણો તિરંગો, રાષ્ટ્રધ્વજ આપણો ભારતનો. નારંગી, નારંગી એટલે નારંગી. નારંગી ન બોલાય છે ને, તો આવી રીતે વાંચો એટલે તમને ખબર પડી જશે કે માથે મીઠું છે કે ન બોલાય છે કે મ, એટલે આપણે બોલીએ એટલે ખબર પડી જાય છે કે ન બોલાય છે. તો અહીંયા આપણે લખીશું ત્રણ વાર નારંગી નારંગી નારંગી. તો હવે આપણે આગળ જોઈએ. અ સે, અન સે શરૂ હોને વાલે શબ્દ કો બોક્સ મેં સહી કરો. અનથી શરૂ થનારા શબ્દોને, શબ્દને બોક્સમાં ખરું કરો. અન આપણે ગોળ આપ્યું છે એમાં અને માથે મીંડું અન લખેલું છે, જે અનથી શબ્દ ચાલુ થતા હોય એ બોક્સમાં આપણે ખરું કરવાનું છે. અંગૂર, અને માથે મીંડું અંગૂર છે ને, તો અહીંયા બોક્સમાં આપણે ખરું કરીશું. અંશ, તો અને માથે મીંડું અ છે ને, તો આ બોક્સમાં પણ ખરું આવશે. મંડી, તો મથી ચાલુ થાય છે આપણે અંશી શરૂ થાય એ શબ્દ બોક્સમાં ખરું કરવાનું છે, તો આપણે આ બોક્સમાં કંઈ કરવાનું નથી. ચંદા, તો ચંદા શબ્દ ચથી ચાલુ થાય છે આપણે અંથી ચાલુ થતો હોય એવા શબ્દમાં ખરું કરવાનું છે. તો આગળ જોઈએ. અંગાર, તો અંગાર શબ્દ અંથી ચાલુ થાય છે, તો આ બોક્સમાં આપણે ખરું કરીશું. કંધા, તો કંધા શબ્દ કથી ચાલુ થશે, અથી નથી ચાલુ થતો એટલે અહીંયા બોક્સમાં કંઈ નહીં આવે. આપણે આગળ જોઈએ. અનકો, તીરની દિશામાં પડકર શબ્દ બનાવો. અને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આપણે આગળ જોયું કે તીરની દિશામાં કેવી રીતે શબ્દ બનાવવાના, એવી રીતે જ અહીંયા બનાવવાના છે અને લખવાના છે. પહેલું ઉદાહરણ આપેલું છે આપણને. અંડા, અંડા, તો અહીંયા અંડા શબ્દ બને તો અહીંયા આપણે બોક્સમાં લખશું અંડા, આપણને આપેલું જ છે ઉદાહરણ પહેલું. અંગૂર, તો અંગૂર અહીં સાઈડમાં લખવાનું બોક્સ આપેલા છે એમાં. અંગૂર, અંગૂર જે શબ્દ બને એ આ સાઈડમાં બોક્સ આપ્યું છે એમાં લખવાનું છે. અંબર, તો અંબરમાં મ બોલાય છે. અંબર, અંબર મ બોલાય છે ને. અંશ, અંશ આમાં ન બોલાય છે. અંત, અંત આમાં ન બોલાય છે. અંદાજ, અનદાજ તો ન બોલાય છે ને અંદાજ. એવી રીતે વાંચશો તો તમને ખબર પડી જશે કે ક્યાં મ બોલાય છે ને ક્યાં ન બોલાય છે, બરાબર ને. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લખો. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. પહેલાં હું અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે એ બોલી જવું અને એનું ગુજરાતી પણ બોલીશ કે આને શું કહેવાય. પતંગ એટલે પતંગ, ઝંડા એટલે રાષ્ટ્રધ્વજ, તિરંગો પણ કહેવાય, બંદર એટલે વાંદરો, નારંગી એટલે નારંગી. આપણને એ ચિત્રો આપ્યા છે કે પહેલો શું આપે છે, ઝંડો પણ કહેવાય, ધ્વજ રાષ્ટ્રધ્વજ પણ કહેવાય, તિરંગો પણ કહેવાય. તો અહીંયા આપણે ઝંડા આપ્યું છે, તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં ઝંડા. બીજું તો તમને ખબર પડી જાય છે આને શું કહેવાય, પતંગ. તો તમે પતંગને હિન્દીમાં પતંગ જ કહેવાય, તો અહીંયા આપણે લખીશું પતંગ. આ તો તમને ખબર પડી જાય કે નારંગી કહેવાય, તમે લખી જ દીધું હશે મારા પહેલાં નારંગી. તો અહીંયા ખાલી જગ્યામાં તમે લખશો નારંગી. હવે બચ્યો શબ્દ બંદર, તો બંદર ખબર પડી જાય કે વાંદાને બંદર કહેવાય હિન્દીમાં, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું બંદર. ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. ચિત્ર ઓળખી ખાના પૂરો. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે એ આપણે નીચે શબ્દો પણ આપ્યા છે એ જોઈને આપણે અહીંયા ખાના પૂરવાના ચિત્ર જોઈને. તો પહેલું ચિત્ર અહીંયા આપ્યું છે મંદિર, તો અહીંયા આપણે લખીશું મંદિર. ર શબ્દ આપેલો છે અને બાજુમાં શબ્દ લખેલો છે મંદિર, અને બાજુમાં આપ્યું છે ચિત્ર બંદર, તો એ લખીશું બંદર. અહીંયા ચિત્ર આપ્યું છે પતંગ, તો એ લખીશું પતંગ. અહીંયા માનુષ ચિત્ર આપ્યું છે બાળકને ખવડાવ, ઉસંગ. શું લખ્યું, ઉસંગ. તો અહીંયા ઈંડાનું ચિત્ર આપ્યું છે, તો અંડા. અને અહીંયા શું આપ્યું છે, દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં અંગૂર કહેવાય, આપણે જોઈએ ને આગળ અંગૂર એટલે દ્રાક્ષ,
પહેલા પાઠની વિભાગ આપણે પાઠ ચલાવ્યો ભાગ, એમાં તમને જોયું કે પહેલું જે આપ્યું હતું ચિત્ર, દ્રાક્ષનું અંગૂર કહેવાય, તો દ્રાક્ષને અંગૂર લખીશું. શું લખીશું? અંગૂર. બાકી અક્ષર લખો, ખૂટ્ટા અક્ષર લખો. ગંગા, તો ગા આપેલું છે તો ગમ એ લખીશું ગમ. પતંગ, પ ખાલી જગ્યા ગ, તંગ પતંગ. ચંદા, ખાલી જગ્યા દા, ચંદા. કંગન, ખાલી જગ્યા ગન, કંગ, કંગન. અંગાર, ખાલી જગ્યા ગાર, અંગાર. અંદાજ, ખાલી જગ્યા દાજ, અંદાજ. તિરંગા, ખાલી જગ્યા રંગા, તિરંગા. શું આવશે? રંગ, તિરંગા. અંગુલી, ખાલી જગ્યા ગુલી, અંગુલી. કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અંડા એટલે ઈંડું, મંદિર એટલે મંદિર, અને હંસ એટલે હંસ. તો અહીં આપણને ચિત્ર આપ્યું છે અને ખાલી જગ્યા આપણે કૌંસમાંથી આ શબ્દ આપ્યા છે એમાંથી પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. રંભા, ખાલી જગ્યા જા, રંભા કો કહા જાને કો કહે દે મંદિર, તો અહીંયા મંદિર આવશે. રંભા મંદિર જા. તાલાબ મેં, ખાલી જગ્યા તેરતા હે, તાલાબ મેં કોણ તરતા હે? ચિત્ર મેં બતાવ્યું હે હંસ, તો તાલાબ મેં હંસ તેરતા હે. મુર્ગી, ખાલી જગ્યા દેતી હે, મુર્ગી ક્યાં દેતી હે? અંડા, અંડા દે. ચિત્ર આપ્યું છે ને, તો અહીંયા અંડા આવશે ખાલી જગ્યામાં, મુર્ગી અંડા દેતી હે. વાક્ય ભરો, લખો વાક્ય, વાંચો અને લખો. અહીંયા આપણને વાક્ય આલ્યા છે એ વાંચતું જવાનું અને લખતું જવાનું છે. કેતન પતંગ લાતા હે, તો અહીંયા આપણે બાજુમાં લખીશું, આપણને આ અક્ષરથી લખેલું છે અને ઘાટા પેન્સિલ વડે આપણે ગૂંટવાનું છે. કેતન પતંગ લાતા હે, અહીંયા જોડણીમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. યહ તિરંગા ઝંડા હે, યહ તિરંગા ઝંડા હે. અભિષેક અંગૂર ખાતા હે, આપણે આ લખ્યું એ પ્રમાણે અહીંયા લખવાનું છે બીજી બાજુમાં. અભિષેક અંગૂર ખાતા હે. ચંદા આકાશ મે હે, તો એ લખીશું ચંદા આકાશ મે હે. તો આપણે એ શબ્દ વાક્ય આપેલું છે એ વાક્ય જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે. આપણે અન શબ્દ પૂરો થાય છે અને આપણે એનું હિન્દીનું હોમવર્ક જોઈ લઈએ. હિન્દીની નોટમાં નવા પાને હેડિંગ મારવાનું, અન લખવાના મોટા અક્ષરે અને લખવાનું. અહીંયા કન શબ્દથી સ્વને માથે મેળું શ્રમ સુધી આપણે લખવાનું છે. કક્કો, બરોબર ને? હિન્દીની નોટમાં સારા અક્ષરે પછી આગળ લખવાનું છે. પાના નંબર 48 આ શબ્દો લખવાના, એક જ વાળા શબ્દો લખવાના છે. પછી આ દોરીને આપણે જે અંધી શબ્દથી ચાલ થતું હોય એમાં ખરું કરવાનું, પદચિહ્નની દિશામાં આ પણ લખવાનું, અને અહીંયા ચિત્ર દોરવાની જરૂર નથી, અહીંયા નામ લખી દેવાના 48 પાના નંબર. પછી બીજું લખવાનું પાના નંબર 49, આ 49 આપણે લખવાનું છે, બરોબર ને? અહીંયા ખાલી જગ્યા કરવાની, નીચે આવી રીતે અહીંયા ખાલી જગ્યા કરવાની, એ મેં તમને પહેલાં સમજાવી દીધું એવી રીતે આ લેસન લખવાનું છે સારા અક્ષરે. અહીંયા આપણો વિભાગ પૂરો થાય છે અન, બરોબર ને? ભાગ અન શબ્દ પૂરો થાય છે મૂળ સ્વર, તો અહીંયા આપણો એ ભાગ પૂરો થાય છે અન શબ્દ. એટલે આપણે હવે આવતા પીરિયડે મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.